સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી 3 ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે અમારી સહી નથી. આમાં ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. આથી નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઉઠ્યો છે. જોકે કલેક્ટરે નિલેશ કુંભાણીને કાલ સુધીનો સમય આપ્યો છે. ટેકેદારો ફરી ગયા હોવાની વાત સામે આવી હતી. આ મામલે નૈશત દેસાઈએ કહ્યું કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયાની મૌખિક જાણ કોંગ્રેસને કરાઈ છે. હવે તેઓ તાત્કાલિક હાઈકોર્ટમાં અર્જન્ટ સુનાવણી માટે પિટિશન દાખલ કરશે અને તેમણે દાખલ કરી પણ છે. જ્યારે બીજી બાજુ ખુદ નિલેશ કુંભાણીનું કહેવું છે કે ઉમેદવારનું ફોર્મ રદ થવાની જાહેરાત આજે નહીં થાય. આ મુદ્દે આવતીકાલે સુનાવણી થશે. કાલે સવારે 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. નિલેશ કુંભાણીનું કહેવું છે કે તેમના 3 ટેકેદારો રમેશ બાવચંદભાઈ પોલરા, જગદીશ નાનજીભાઈ સાવલિયા અને ધ્રુવિન ધીરુભાઈ ધામેલિયાનું અપહરણ થઈ ગયું છે. રાત સુધીમાં તેમનો સંપર્ક થઈ જશે. આવતીકાલે સવારે 11 વાગ્યા સુધીમાં કલેક્ટર કચેરીએ હાજર કરીશું. આવતીકાલે 11 વાગે એ ઓર્ડર ઉપર સુનાવણી કરવામાં આવશે. કાલે 11 વાગે સુનાવણી ઉપર થશે ઉમેદવારના ટેકેદાર બાબતે. એ સુનાવણી પછી ઓર્ડર આપશે. 11 વાગ્યા સુધી ઓર્ડર સાહેબે મુલતવી રાખ્યો. ટેકેદારો જ્યાં હશે ત્યાં હાજર થઈ જાય. ટેકેદાર કોણ છે તો કયો? આજે રાત્રે સંપર્કમાં આવી જાય અને કાલે રજૂ થઈ જાય. આજે નિલેશભાઈ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે, એમના જે ટેકેદારો છે એમને કિડનેપ કરીને કોઈ ગુપ્ત જગ્યાએ એમને લઈ જવામાં આવ્યા છે. હાલે કોઈ જગ્યાએ હાજર નથી, એમના ફોન પણ ચાલુ નથી. એ ટેકેદારોને જેણે પણ કિડનેપ કર્યા છે એ વ્યક્તિઓએ જબરજસ્તીથી, બળજબરીથી અથવા કોઈ ભયમાં મૂકીને, ધાકધમકી કરીને અથવા એનો જીવ જોખમમાં મૂકીને કે કોઈ પણ યનકેન પ્રકારે એમના ઉપર દબાણ ઊભું કરી ટેકેદારો પાસેથી એફિડેવિટ લઈ અને અહીંયા કલેક્ટરમાં આપી દીધી. એફિડેવિટ એવી છે કે ટેકેદારો એવું કહેવા માગે છે કે એમની પોતાની સહી નથી ચૂંટણી ફોર્મમાં. એટલે હવે કલેક્ટરે એટલે કે રિટર્નિંગ ઓફિસરે ઉમેદવાર પાસે એટલે કે નિલેશભાઈ પાસે ખુલાસો માગ્યો છે કે આ બાબતે તેમનું શું કહેવું છે. પહેલાં 4 વાગ્યાનો સમય આપવામાં આવ્યો. 4 વાગ્યે અમે રજૂ થઈ અને અમારો જે કાંઈ જવાબ હોય એ રજૂ કર્યો અને હવે આવતીકાલે સવારે 11 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે. 11 વાગ્યે ફરીથી આ બાબત ઉપર ડિટેલમાં સુનાવણી થશે અને જે કાંઈ કાયદાક્ષર હશે નિર્ણય થશે. સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મમાં ટેકેદારની સહી મુદ્દે થયેલા વિવાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલ ભાજપની ચાલ ગણાવી ભાજપ હાર ભાળી ગયો હોવાની વાત તેમણે કરી. સુરતમાં અમારો એક પાટીદાર યુવાનની તરફેણમાં માહોલ હતો અને કોંગ્રેસ જીતી જશે એવી પરિસ્થિતિ લાગી તો ત્યાં આગળ પોલીસના જાપ્તા નીચે જે ટેકેદારોએ સહી કરી હતી એ ટેકેદારો પાસેથી એવી એફિડેવિટ કરાવરાવી કે અમે આમાં સમર્થન આપતી સહી નથી કરી. હવે કેમેરાની આંખ નીચે જ્યારે ફોર્મ રજૂ કરવા જાય છે ત્યારે પણ એ લોકો જ છે. અને એકાદો માણસ આમ તેમ કરે સમજી શકાય. 4 વ્યક્તિ એટલે કે 3 મુખ્ય વ્યક્તિના ફોર્મના અને 1 ડમીનો, ચારેય વ્યક્તિ પોલીસના જાપ્તા નીચેને આવીને આ કરે છે. આ સ્પષ્ટ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીને કલંકિત કરી છે. સ્પર્ધાથી ડરીને ગેરકાયદેસર રીતે, બિન લોકશાહી રીતે કોંગ્રેસ સ્પર્ધામાં ન રહે એવું જે કામ કર્યું છે, જરૂર અમારી લીગલ ટીમ આને જોઈને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી તો લડશે. તો આ તરફ અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમરના સોગંદનામા મુદ્દે ભાજપે વાંધો રજૂ કર્યો છે. જેની ઠુમરના સોગંદનામામાં મિલકત અંગે કોઈ સ્પષ્ટતા નહીં હોવાનું ભાજપે વાંધો રજૂ કર્યો. કોંગ્રેસના ઉમેદવારના પ્રતિનિધિએ થોડો સમય માંગ્યો છે. કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમર સામે ભાજપ નેતા રવુ ખુમાણે વાંધો રજૂ કર્યો. ભાજપ અને કોંગ્રેસની લીગલ ટીમ અમરેલી કલેક્ટર કચેરીમાં પહોંચી, તેમજ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમર પણ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. 1 કલાકની દલીલો બાદ પણ સોગંદનામાનું કોકડું યથાવત છે ત્યારે આવતીકાલે 10 વાગે ફરી ચૂંટણી અધિકારી સુનાવણી કરશે.
ભારતીય જનતા પાર્ટી હાર ભાળી ગઈ છે. હાર ભાળી ગયેલી જનતા પાર્ટી ગુજરાતમાં ઠેર ઠેર કોંગ્રેસ પક્ષના ઉમેદવારો સામે વિરોધ દર્શાવી ગયા છે. એ જ દર્શાવે છે કે એની નીચેથી જમીન ખસકી ગઈ છે. જેની બેન આજે મહુવાના પ્રવાસમાં છે. સવારે મેં પોતે મુદત માંગી લેખિતમાં કે અમને આવતીકાલ સુધીની મુદત આપવામાં આવે, અમને મુદત ન આપી. અને આજ પાછી ભારતીય જનતા પાર્ટીએ અમે જવાબ રજૂ કર્યા પછી કે હાઈકોર્ટમાંથી વકીલ બોલાવવા છે એટલે મને મુદત આપી. એટલે કલેક્ટરે 10 વાગ્યા સુધીની મુદત આપી છે. જેની બેન ઠુમરે જે એના સોગંદનામામાં મિલકત ઓછી બતાવી છે કે જે એના હસબન્ડના નામે એક લોન છે એ નથી બતાવી, થોડીક જમીન છે એ નથી બતાવી, અહીંની અમરેલીની દુકાન છે એ નથી બતાવી, એટલે અમારી લીગલ સેલની ટીમ સાથે અમે વાંધા રજૂ કર્યા હતા. અને આ સિવાયની ઘણી જે મિલકત જે છે એ એણે સોગંદનામામાં છુપાવી છે, એના અમે લેખિતમાં કલેક્ટર સાહેબને ઓબ્ઝર્વરને વાંધા રજૂ કર્યા હતા. એટલે આજરોજ ઉમેદવારી ફોર્મની ચકાસણી 11 વાગે એની કાર્યવાહી ચાલુ કરવામાં આવી. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના મુખ્ય ઉમેદવાર જેનીબેન ઠુમરના નોમિનેશન વિરુદ્ધ હરીફ ઉમેદવાર તરફથી વાંધાઓ રજૂ કરવામાં આવ્યા હતા, જેથી 4 વાગ્યાની મુદત આપવામાં આવી, જેના જવાબ સામે ફાઇનલ દલીલ માટે આવતીકાલ સવારે 10 વાગ્યાની મુદત આપવામાં આવી છે. રાજકોટ ભારતીય જનતા પાર્ટી દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. પરેશ ધાનાણી સામે આચારસંહિતા ભંગ પ્રમાણે તેમજ આઈપીસી મુજબ ફરિયાદ દાખલ કરવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી. કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા વાંકાનેરમાં દરગાહની મુલાકાત લેવામાં આવી હતી. દરગાહ ઉપર ફૂલ તેમજ ચાદર ચડાવી હતી. કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવાર હોવા છતાં ધાર્મિક સ્થળોનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કર્યો છે. દરગાહમાં દર્શન કરતા સમયે કોંગ્રેસ પક્ષના ચૂંટણી ચિહ્ન પંજાના નિશાનવાળા ખેસ પોતાના ગળામાં ધારણ કરેલો હતો. પરેશ ધાનાણી દ્વારા આચારસંહિતા તેમજ રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટની જોગવાઈ તેમજ આઈપીસીની જોગવાઈનો ભંગ કરેલ છે, જેથી તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાનો ચૂંટણી ફોર્મ રદ કરવા સુધીના પગલાં લેવા ભાજપે લેખિતમાં રજૂઆત કરી. બનાસકાંઠા લોકસભાની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષો સહિતના 41 ફોર્મ ભરાયા છે. જોકે આજે પાલનપુર કલેક્ટર કચેરીએ ઉમેદવારોના ફોર્મની ચકાસણી શરૂ કરતા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પહોંચ્યા હતા, જ્યાં તેમણે ચૂંટણી અધિકારી અને ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે ચૂંટણી પંચ અને ચૂંટણી અધિકારીનો આભાર માનવો જોઈએ કે તેમને 3-3 વકીલો રાખીને બિનજરૂરી વાંધાઓ આપ્યા, જે એમની માનસિકતા બતાવે છે. 3-3 વકીલો રાખીને તેમણે સામેના ઉમેદવારનું ફોર્મ રદ કરાય તેવા પ્રયાસો કર્યા તે ભાજપની માનસિકતા છે, જેમણે જનાદેશ ગુમાવી દીધો છે. મારા સોગંદનામાની અંદર મિલકતના ભાવમાં વાંધા કાઢ્યા, જેમાં મારી 2007-2024ની મિલકતનું એફિડેવિટ સરખું જ છે. ક્યાંક મિલકત માટે ના આપ્યા, ક્યાંક પગાર માટે ના આપ્યા, ક્યાંક અલગ અલગ, એટલે એ માનસિકતા બતાવે છે. જ્યારે 3-3 વકીલોને હાજર રાખીને સામેના ઉમેદવાર માટે ફોર્મ રદ કરાવવા માટેના પ્રયત્ન કરવાના ભારતીય જનતા પાર્ટીની માનસિકતા હોય તો એમણે જનાદેશ ગુમાવી દીધો છે. એમને બનાસકાંઠાના 20 લાખ મતદારો ઉપર ભરોસો નથી, એટલા માટે